આજ રોજ આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરમાં જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ઉમરેઠ નાસિકવાળા હોલ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં EFRI વાહન ચોરી મોબાઈલ ચોરીને ડાયરેક્ટ EFRI દ્વારા ફરિયાદ નોંધાવી શકાય તે માટે માહિતી અને માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોમાં જાગૃતતા આવે અને સમજ આવે તે માટે EFRI જે ફરિયાદ છે તેના જાગૃતિ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉમરેઠ પોલીસ સ્ટેશન દ્વારા EFRI મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની તેમજ આ એપ્લિકેશનની સાથે માહિતી પણ આપવામાં આવી હતી, જેમાં FRI જે આ મોબાઈલ છે તે મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી ફરિયાદ નોંધાવી શકાય છે. આણંદ જિલ્લા DYSP જાડેજા, ઉમરેઠ પોલીસ સ્ટેશનના PSI અલ્પેશ રબારી, સેકન્ડ PSI SN ઝાલા, ઉમરેઠ પોલીસ સ્ટાફ, ઉમરેઠ APMCના પૂર્વ ચેરમેન સુજલ શાહ, ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ રમીલાબેન પટેલ, ઉમરેઠ તાલુકા ભાજપ પ્રમુખ વિમલભાઈ પટેલ, ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ હર્ષ શહેરવાળા, ઉમરેઠ અને થામણા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ પણ ઉપસ્થિત રહ્યા હતા. અને આ EFRI અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, નોંધણી કેવી રીતે કરવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. મોટી સંખ્યામાં સ્ટાફગણ પણ ઉપસ્થિત રહ્યા, નગરપાલિકાના પ્રમુખ, કાઉન્સિલરો, શાળાના આચાર્ય, શાળાના શિક્ષકશ્રીઓ તેમજ ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ સહિતનાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આમ ઉમરેઠ પોલીસ સ્ટેશન દ્વારા ઉમરેઠ નાસિકવાળા હોલ ખાતે EFRI ની માહિતી આપશે. તેઓ તમને ફોન કરશે અને જાણ કરશે અને જે કઈ આગળની કાર્યવાહી હશે તે પૂર્ણ કરશે. અગર જો આ માહિતી ખોટી અથવા તો ફેક હશે તો IPC મુજબની સજાને પાત્ર રહેશે અને આ અંગેના પગલાં લેવામાં આવશે. PSI સાહેબે અને બેને પણ ખૂબ સારી રીતે EFIR વિશે સમજાવ્યું. એટલે EFIRમાં વધારે વિગતની અંદર ઊંડા નથી ઉતરતો. ગુજરાત સરકાર દ્વારા એક તૃતીય પગલું લેવામાં આવેલું છે. આપણે અગાઉ પણ આ એપ્લિકેશન ઉપર 14 જેટલી સેવાઓ ચાલુ હતી. દાખલા તરીકે તમારે કોઈ NOC જોઈતી હોય તો પોલીસ સ્ટેશન આવવાની જરૂર નહોતી, તમે ડાયરેક્ટ NOC મળી શકતી હતી. એવી જ રીતે હવે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ EFIR શરૂ કરવામાં આવેલો છે, જેના આજરોજ ઉમરેઠ શહેરમાં EFIR લોન્ચિંગ બાબતનો પ્રોગ્રામ રાખવામાં આવેલો. હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે EFIR જે વાહન ચોરી અથવા મોબાઈલ ચોરી માટે ઉપયોગમાં લેવાની છે તેનો મહત્તમ ઉપયોગ કરે અને જેથી પોલીસ સ્ટેશન જવાનો ધક્કો તમને નહીં થાય અને પોલીસ તમારા ઘરે 48 કલાકમાં પોલીસ આવી અને આગળની કાર્યવાહી કરશે તો ઝડપથી કામગીરી થઈ શકે અને આપનો પણ સમય બચી શકે. એ માટે આવો કોઈ બનાવ બને તો ચોક્કસપણે EFIR લોન્ચ કરવા માટે હું તમને અપીલ કરું છું. થેન્ક યુ. આ પ્રારંભિક શરૂઆત છે કે ત્યાર પછી તબક્કાવાર બીજી પણ જે ગુનાઓ હોય? સિટીઝન પોર્ટલ એપ અત્યારે ચાલુ જ છે, આના પહેલાં પણ ચાલુ હતી અને એમાં 14 જેટલી સેવાઓનો લાભ ઓનલાઈન મળતો જ હતો. એમાં સરકારશ્રીના ગૃહ વિભાગ દ્વારા અને માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા આ EFIR લોન્ચ કરવામાં આવેલી છે, જેમાં હાલના તબક્કે વાહન ચોરી અને મોબાઈલ ચોરીના ગુના રજીસ્ટર EFIR કરવા માટે ફેસિલિટી આપવામાં આવેલી છે. તો આ બંને વસ્તુમાં આપને ટાઈમ ન પકડે અને તાત્કાલિક FIR લોન્ચ થઈ શકે એટલા માટે સરકારશ્રી દ્વારા આ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે તો નાગરિકો મહત્તમ એનો લાભ લઈ શકે. આજના આ કાર્યક્રમે સરકારશ્રીના 23/7/2022 રોજ એક EFIR પ્રોજેક્ટ લોન્ચ કરેલો છે, જે અનુસંધાને ટૂંકમાં સમજૂતી સારું આયોજિત કરવામાં આવેલ છે. EFIR એ લોકોને સમય, શક્તિ અને નાણાંનો બચાવ થાય તે હેતુથી આ પ્રોજેક્ટ સરકારે લોન્ચ કરેલો છે. પહેલાંના સમયમાં એવું જ હતું, પહેલાં મીન્સ કે અત્યાર સુધી, કે જો લોકોને જેમ કે કોઈ વ્હીકલ ચોરી થઈ છે તો પોલીસ સ્ટેશને આવે, પોલીસ સ્ટેશને PSOને મળે, સમજાવે, ફરિયાદ અનુસંધાને જરૂરી વિગતો આપે તો અને ડોક્યુમેન્ટેશન ક્લિયર ન હોય તો
પાછા પીએસઓ એમને ઘરે મોકલે, પાછા ડોક્યુમેન્ટ લઈને પોલીસ સ્ટેશન આવે. આમ એમનો સમય ઘણો ખરાબ થઈ જતો હતો. લોકો પોતાનો ધંધો રોજગાર બગાડી ફરિયાદ કરવા આવ્યા અને ઉપરથી હેરાનગતિનો ભોગ ન બને તે સારું EFIR પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો સરકાર દ્વારા. EFIR પ્રોજેક્ટ એ એક મેલ આઈડી બનાવે જેટલું સરળ કામ છે. એમાં સિટીઝન ફર્સ્ટ એપ્લિકેશન અંતર્ગત લોગિન થવાનું રહેશે. સિટીઝન ફર્સ્ટ એપ્લિકેશન એ હાલ ગૂગલ પ્લે સ્ટોર, આઈફોન વાપરતા તો એપ સ્ટોર પણ ઉપલબ્ધ છે. એમાં લોગિન થયા પછી જો તમારી વ્હીકલ ચોરી થઈ હોય તો વ્હીકલને લગતી RC બુક, મોબાઈલ ચોરી થઈ હોય તો મોબાઈલને લગતું બિલ એ મેન્ડેટરી છે. એના પછી તમારી ફરિયાદ સબમિટ થશે. ફરિયાદ સબમિટ થયાના 48 કલાકની અંદર પોલીસ એના પર પહેલાં એક્શન લેશે. ત્યાં સ્થળ વિઝિટ કરશે, CCTV ચેક કરશે, જરૂરી તપાસ કરીને સ્થાનિક થાણા ઇન્ચાર્જ એનો રિપોર્ટ આપશે. સ્થાનિક થાણા ઇન્ચાર્જ જો તમારી રજૂઆત યોગ્ય હશે તો એને FIRમાં કન્વર્ટ કરશે. FIRમાં કન્વર્ટ થયા પછી 21 દિવસની અંદર તમને એનો અહેવાલ મળી જશે, જેનાથી તમારે ભવિષ્યમાં વીમો લેવો હોય કે અન્ય કોઈ પણ અગવડ ના પડે એના માટે સરળતા બની રહે. જો તમારી રજૂઆત ખોટી હશે કે પોલીસના ગેરમાર્ગે દોરનારી હશે તો આમાં ગુનો દાખલ કરવા અંગેની પણ જોગવાઈ છે. એટલે જે પણ EFIRમાં કોલમ ફિલઅપ કરો કે માહિતી ભરો, PSI સાહેબે અને બેને પણ ખૂબ સારી રીતે EFIR વિશે સમજાવ્યું. EFIRના વધારે વિગતની અંદર ઊંડા નથી ઉતરતો. ગુજરાત સરકાર દ્વારા એક તૃતીય પગલું લેવામાં આવેલું છે. આપણે અગાઉ પણ આ એપ્લિકેશન ઉપર 14 જેટલી સેવાઓ ચાલુ હતી. દાખલા તરીકે તમારે કોઈ NOC જોઈતી હોય તો પોલીસ સ્ટેશન આવવાની જરૂર નહોતી, તમે ડાયરેક્ટ NOC મળી શકતી હતી. એવી જ રીતે હવે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ EFIR શરૂ કરવામાં આવેલો છે, જેના અનુસંધાને વાહન ચોરી અને મોબાઈલ ચોરી અત્યારે શરૂઆતના તબક્કામાં ચાલુ થઈ છે. એમાં બધાને રિક્વેસ્ટ એટલી જ છે કે કોઈ ખોટી FIR દાખલ કરવાની કોશિશ ના કરે. બનાવ બન્યો છે તો તમારે પોલીસ સ્ટેશન ધક્કો ખાવાની કોઈ જરૂર નથી. પોલીસ 48 કલાકમાં તમારો સંપર્ક કરશે અને 120 કલાકમાં જો આમાં આગળ પોલીસ દ્વારા કાર્યવાહી નહીં થાય તો એનો SMS સુપરવિઝન ઓફિસર એટલે કે DYSP અથવા SPને જશે કે આ FIR આગળ નથી થઈ, તો અમે લોકો એને સુપરવાઇઝ કરી અને તાત્કાલિક પૂરું કરાવશું. એક બીજો મહત્વનો મુદ્દો કહેવાનો એ રહી ગયો કે બનાવનું સ્થળ, જે મેં વાત કરી હતી, બનાવનું સ્થળ સપોઝ ઘણીવાર એવું બનતું હોય કે આ ઉમરેઠ તાલુકાની જો વાત કરું, તમને તાજા રીતે સમજાઈ જાય કે અહીંયા ભાલેજ અને ઉમરેઠ બંને ઉમરેઠ તાલુકા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવે છે. બાજુમાં જોઈએ તો ઓડ પણ આમાં આવે છે, જે ખંભોડ પોલીસ સ્ટેશનનું છે. તમને એક્ઝેક્ટ ખબર નથી કે આ કયા પોલીસ સ્ટેશનનું ગામ છે, તો ડરવાની કોઈ જરૂર નથી. તમે ગામનું નામ લખશો અને ઉમરેઠ પોલીસ સ્ટેશનને તમે સેન્ડ કરી દેશો તો ઉમરેઠ પોલીસ સ્ટેશનના અધિકારી જોઈ લેશે કે આ FIR અમારી નથી, ખંભોળજની છે, તો એ ખંભોળજને રીડાયરેક્ટ કરી દેશે અને ખંભોળજ પોલીસ તમારો કોન્ટેક્ટ કરશે. એટલે એમાં પણ કોઈ અચકાવવાની જરૂર નથી, તમે આરામથી થઈ શકશે. એટલે આનો મહત્તમ ઉપયોગ થાય. વિદ્યાર્થીઓ બધા ટેકનોસેવી છે આજકાલ, તમામ લોકો જેમ સુજલભાઈ વાત કરી મોબાઈલ સ્માર્ટફોન અને એપ્લિકેશન વાપરતા હોય છે, તો એ એપ્લિકેશનની જેમ હવે તમે લોકો તમારા આજુબાજુવાળાને પણ, તમારા પડોશી હોય કે કોઈ જે ન ફાવતું હોય એને પણ બતાવજો. આવો કોઈ બનાવ બને તો ચોક્કસથી EFIR જ લોન્ચ કરાવજો કે તમારો ધક્કો પણ ન થાય પોલીસ સ્ટેશનનો અને તમારું કામગીરી પણ થઈ જાય. કાર્યક્રમે સરકારશ્રીના 23/7/2022 રોજ એક EFIR પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે, જે અનુસંધાને ટૂંકમાં સમજૂતી સારું આયોજિત કરવામાં આવે છે. EFIR એ લોકોને સમય, શક્તિ અને નાણાંનો બચાવ થાય તે હેતુથી આ પ્રોજેક્ટ સરકારે લોન્ચ કરેલો છે. પહેલાંના સમયમાં એવું જ હતું, પહેલાં મીન્સ કે અત્યાર સુધી, કે જો લોકોને જેમ કે કોઈ વ્હીકલ ચોરી થઈ જાય તો પોલીસ સ્ટેશને આવે, પોલીસ સ્ટેશને PSOને મળે, સમજાવે, ફરિયાદ અનુસંધાને જરૂરી વિગતો આપે, તો અને ડોક્યુમેન્ટેશન ક્લિયર ન હોય તો પાછા PSO એમને ઘરે મોકલે, પાછા ડોક્યુમેન્ટ લઈ પોલીસ સ્ટેશન આવે. આમ એમનો સમય ઘણો ખરાબ થઈ જતો હતો. લોકો પોતાનો ધંધો રોજગાર બગાડી ફરિયાદ કરવા આવ્યા અને ઉપરથી હેરાનગતિનો ભોગ ન બને તે સારું EFIR પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો સરકાર દ્વારા. EFIR પ્રોજેક્ટ એ એક મેલ આઈડી બનાવે જેટલું સરળ કામ છે. એમાં
સિટીઝન ફર્સ્ટ એપ્લિકેશન અંતર્ગત લોગિન થવાનું રહેશે. સિટીઝન ફર્સ્ટ એપ્લિકેશને હાલ ગૂગલ પ્લે સ્ટોર, આઈફોન વાપરતા હોય તો એપ સ્ટોર પણ ઉપલબ્ધ છે. એમાં લોગિન થયા પછી જો તમારી વ્હીકલ ચોરી થઈ હોય તો વ્હીકલને લગતી આરસી બુક, મોબાઈલ ચોરી થઈ હોય તો મોબાઈલને લગતું બિલ, એ મેન્ડેટરી છે. એના પછી તમારી ફરિયાદ સબમિટ થશે. ફરિયાદ સબમિટ થયાના 48 કલાકની અંદર પોલીસ એના પર પહેલાં એક્શન લેશે. ત્યાં સ્થળ વિઝિટ કરશે, સીસીટીવી ચેક કરશે, જરૂરી તપાસ કરીને સ્થાનિક થાણા ઇન્ચાર્જ એનો રિપોર્ટ આપશે. સ્થાનિક થાણા ઇન્ચાર્જ જો તમારી રજૂઆત યોગ્ય હશે તો એને એફઆઈઆરમાં કન્વર્ટ કરશે. એફઆઈઆરમાં કન્વર્ટ થયા પછી 21 દિવસની અંદર તમને એનો અહેવાલ મળી જશે, જેનાથી તમારે ભવિષ્યમાં વીમો લેવો હોય કે અન્ય કોઈ પણ અગવડ ના પડે એના માટે સરળતા બની રહે. જો તમારી રજૂઆત ખોટી હશે કે પોલીસના ગેરમાર્ગે દોરનારી હશે તો આમાં ગુનો દાખલ કરવાની પણ જોગવાઈ છે. એટલે જે પણ ઈ એફઆઈઆરમાં કોલમ ફિલઅપ કરો કે માહિતી ભરો તો એમાં યોગ્ય ચોકસાઈથી કોલમ ભરવા, કોઈ ક્ષતિગ્રસ્ત ના રહી જાય અને પોતાની સરળતા ખાતર આ કોલમ ભરવા. શહેરમાં ઈ એફઆઈઆર લોન્ચિંગ બાબતનો પ્રોગ્રામ રાખવામાં આવેલો, હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે ઈ એફઆઈઆર જે વાહન ચોરી અથવા મોબાઈલ ચોરી માટે ઉપયોગમાં લેવાની છે તેનો મહત્તમ ઉપયોગ કરે, અને જેથી પોલીસ સ્ટેશન જવાનો તડકો તમને નહીં થાય અને પોલીસ તમારા ઘરે 48 કલાકમાં પોલીસ આવી અને આ આગળની કાર્યવાહી કરશે તો ઝડપથી કામગીરી થઈ શકે અને આપનો પણ સમય બચી શકે. એ માટે આવો કોઈ બનાવ બને તો ચોક્કસપણે EFIR લોન્ચ કરવા માટે હું તમામને અપીલ કરું છું. થેન્ક યુ. આ પ્રારંભિક શરૂઆત છે કે ત્યાર પછી તબક્કાવાર બીજી પણ જે ગુનાઓ હોય? સિટીઝન પોર્ટલ એપ અત્યારે ચાલુ જ છે, આના પહેલાં પણ ચાલુ હતી અને એમાં 14 જેટલી સેવાઓનો લાભ ઓનલાઈન મળતો હતો. એમાં સરકારશ્રીના ગૃહ વિભાગ દ્વારા અને માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા આ EFIR લોન્ચ કરવામાં આવેલી છે, જેમાં હાલના તબક્કે વાહન ચોરી અને મોબાઈલ ચોરી ગુના રજિસ્ટર EFIR કરવા માટે ફેસિલિટી આપવામાં આવેલી છે. તો આ બંને વસ્તુમાં આપને ટાઈમ ન પકડે અને તાત્કાલિક FIR લોન થઈ શકે એટલા માટે સરકારશ્રી દ્વારા આ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે, તો નાગરિકો મહત્તમ એનો લાભ લઈ શકે એના માટે પ્રચાર માટે અમે આજે આ પ્રોગ્રામ રાખ્યો.